જો આપ 70 વર્ષથી ઉપર છો અને આપ બેંક નથી જઈ શકતા તો બેંક આવશે આપની પાસે જરૂરી સેવાઓ લઈને એ પણ વ્યાજબી દરે સિનિયર સૌથી પહેલા આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો માં ક્યારે આવશે હમણાં આવશે અરે બોલ ને માં ક્યારે આવશે કીધું ને હમણાં આવી જશે આ લે આવી ગયો કુવો અરે કુવો નહીં માં આપણા ઘેર નળથી જળ ક્યારે આવશે નળથી અરે ગુડ્ડી બહુ જલ્દી આવશે પાણી જલ જીવન મિશન આવી ગયું છે આપણે એક ડગલું ભરીશું તો સરકાર 10 ડગલા ભરશે સાચે તારા મોઢામાં ઘી ગોળ ઘી ગોળ નહીં માં સ્વચ્છ જળ 2024 સુધી દેશના દરેક 19 કરોડ ઘરોમાં પહોંચશે પીવાનું સાફ પાણી હવે થશે હર ઘર જલ જલ જીવન મિશન જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર નમસ્કાર દૂરદર્શન સમાચાર સાથે ઇવનિંગ ન્યૂઝમાં હું રિયા ઉપાધ્યાય સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે અસંસદીય ભાષાનો ઉપયોગ કરતા 7 દિવસ માટે ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ કાર્યવાહી બાદ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ડ્રગ માફિયાઓને પકડતી પોલીસનું મનોબળ ડાઉન કરવાનું કામ કરી રહી છે કોંગ્રેસ રાજ્યની 6 નગરપાલિકાઓના મકાનોને મુખ્ય ગટર લાઇન સાથે જોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી રૂપિયા 9.48 કરોડના ખર્ચે 17,800 ઉપરાંત રહેણાંક મકાનોનું થશે મુખ્ય ગટર લાઇન સાથે જોડાણ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કર્યું રજૂ કહ્યું લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો એ આજના સમયની છે માંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિર્ઝાપુરમાં સંબોધી ચૂંટણી રેલી કહ્યું ગોર પરિવારવાદીઓના ઇતિહાસનું એક એક પત્તું કાળી સહીથી લખાયેલું છે તો પ્રધાનમંત્રીએ વારાણસીમાં યોજ્યો રોડ શો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ વારાણસીમાં સંબોધી જનસભા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધ સ્તરે જારી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર પહોંચી રહ્યા છે વિશેષ વિમાન ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબ માસ્ટર દ્વારા ભારતીયો ફર્યા વતન તો વાયુસેના દ્વારા યુક્રેન માટે 6 ટન માનવીય સવાઈ સાથે હિડન એરબેઝથી રોમાનિયા માટે રવાના યુક્રેનના ઝેપોરેઝિઝિયા સ્થિત પરમાણુ સંયંત્રમાં લાગેલી આગ બાદ વિશ્વભરના દેશોની ચિંતા વધી અમેરિકા અને બ્રિટને યુક્રેન સાથે કરી વાત આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ રશિયાને પરમાણુ પ્લાન્ટ પાસે હથિયારોના ઉપયોગને રોકવા આપી સૂચના તો બ્રિટને યુએનએસસીને તત્કાલ બેઠક બોલાવવા કરી માંગ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતમાં જોવા મળી પ્રગતિ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માનવીય કોરિડોર બનાવવા સંધાઈ સહમતિ આંશિક યુદ્ધ વિરામના વિકલ્પ પર વિચારી શકે છે બંને દેશ આજથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ પ્રથમ ટેસ્ટ મેચ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 357 રન તો આજથી ન્યૂઝીલેન્ડમાં મહિલા વન ડે વર્લ્ડ કપનો થયો પ્રારંભ હવે જોઈએ સમાચાર વિગતવાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત વતન પરત લાવવા માટે ભારત સરકારે શરૂ કરેલું ઓપરેશન ગંગા અભિયાન યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે યુક્રેનમાંથી ભારતીયોને સતત વિશેષ વિમાનો દિલ્હી અને મુંબઈ આવી રહ્યા છે આજે દિલ્હી એરપોર્ટ પર બુખારેસ્ટથી 219 વિદ્યાર્થીઓને લઈને ઇન્ડિગોની વિશેષ ફ્લાઇટ લેન્ડ થઈ છે
કેન્દ્રીય રાજ્યમંત્રી વી મુરલીધરને ભારતીય વિદ્યાર્થીઓનું વતનમાં સ્વાગત કર્યું, તો વાયુસેનાનું માલવાહક C-17 વિમાન પણ હિડન બેરબેસ પર પહોંચ્યું છે, જે બુડાપેસ્ટથી 210 ભારતીયોને લઈને આજે સવારે પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ IGI એરપોર્ટ પર તમામ ભારતીયોનું સ્વાગત કર્યું હતું. ગઈકાલે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીયોને સ્વદેશ પરત લાવવા યુક્રેન ઉપરાંત આજુબાજુના દેશ રશિયા, રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને માલદીવ સાથે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો આજે 9મો દિવસ છે. રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનમાં આવેલા યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગી હોવાનો યુક્રેન દાવો કર્યો હતો. તો જોઈએ આ અંગેનો એક અહેવાલ. મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ પર સમગ્ર વિશ્વની નજર છે. પરમાણુ પ્લાન્ટમાં લાગેલી આગ બાદ વિશ્વના દેશોની ચિંતા વધી ગઈ છે. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ પર હવે કાબૂ મેળવી લેવાયો છે. આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીના મહાનિર્દેશક રાફેલ મારિયાનો ગ્રોસીએ પ્રેસ કોન્ફરન્સમાં ઘટના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટમાંથી રેડિયો એક્ટિવ સામગ્રી રિલીઝ થઈ નથી, સમગ્ર પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા પર કોઈ અસર થઈ નથી અને રેડિયેશન મોનિટરિંગ સિસ્ટમ સંપૂર્ણ રીતે કામ કરી રહી છે. તો પ્લાન્ટ સાઇટ પર એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જો કે આ બિલ્ડિંગ રિએક્ટરનો ભાગ નહોતી. આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે. આ બંને ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સુરક્ષા કર્મચારી હતા. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હાલમાં રશિયાના નિયંત્રણમાં છે અને જે લોકો પહેલાથી જ ત્યાં કામ કરી રહ્યા હતા તેમને રશિયન સૈનિકોએ કામ કરવાની મંજૂરી આપી છે. પ્રોજેક્ટાઇલ હિટ અ બિલ્ડિંગ વિધિન ધી પ્લાન્ટ સાઇટ. Within the site of the plant, this building, I should repeat, is not part of the reactor. Is none of the reactors is a training adjacent construction facility to the reactors. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. તો બ્રિટને રશિયાને યુક્રેનમાં થઈ રહેલા હુમલાઓને તત્કાળ રોકવા જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસે પહોંચ્યા છે. વારાણસીમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન ચારે તરફ વિશાળ જનમેદની જોવા મળી હતી. તો 3 કિલોમીટર લાંબા રોડ શો બાદ પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રીએ ગૌદલિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. તો રોડ શો પહેલાં પ્રધાનમંત્રીએ વારાણસીમાં એક ચૂંટણી રેલી પણ સંબોધી હતી. આજે વિધાનસભામાં બજેટ સત્રનો 3જો દિવસ હતો. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા અસંસદીય ભાષાનો ઉપયોગ કરતા શાસક પક્ષ દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા પુંજાભાઈ વંશને 7 દિવસ સસ્પેન્ડ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપતા પુંજાભાઈ વંશને ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી બાદ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને સત્તા પક્ષ સામે નારેબાજી કરી હતી. વિપક્ષે કહ્યું કે પુંજાભાઈ વંશે એ શબ્દો પાછા ખેંચ્યા હતા અને દિલગીરી વ્યક્ત કરી હતી. તો પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસે ડ્રગ્સ મામલે પ્રશ્ન પૂછ્યો હતો, જે અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાસક પક્ષ આ મામલે જવાબ આપે તે પહેલાં જ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ કોંગ્રેસને આ મામલે રાજનીતિ નહીં કરવા જણાવ્યું હતું. સત્તા પક્ષની જવાબદારી પ્રજાને કામો કરાવવાની એની પ્રાથમિક જવાબદારી છે. વિપક્ષ તરીકે સરકાર જે કાંઈ કામ કરે અને એ કામ યોગ્ય રીતે ન થાય અથવા સરકારના નિયમો મુજબ કરવામાં ન આવતું હોય, એમાં નાણાકીય ગેરરીતિ હોય, ભ્રષ્ટાચાર હોય, જમીન કૌભાંડ હોય, તો એ બાબતોને વિપક્ષ તરીકે વિધાનસભામાં ઉજાગર કરવી અને ગુજરાતની 6.5 કરોડની જનતાને
સરકારના વહીવટી માળખા દ્વારા સરકારની યોજનાના લાભો મળે એ સુનિશ્ચિત કરવા માટેની વિપક્ષ તરીકેની જે જવાબદારી છે એ જવાબદારી તમે આક્રમકતાથી અદા કરીએ છીએ. આ ગુજરાતનું વિધાનસભા બન્યું છે, આ ગુજરાતના નાગરિકોની પ્રતિષ્ઠાનો સવાલ છે. આ માત્ર ભાજપ કોંગ્રેસની વાત નથી, આ ગુજરાતના નાગરિકોની જે દેશભરના નાગરિકો આપણે લોકોને એક અલગ ઇમેજથી જોતા હોય એનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ આ પ્રકારની ભાષા બોલે, આ પ્રકારની વાતો કરે અને અનેક લોકો સર્ટિફિકેટો આપે છે જેનું સર્ટિફિકેટ એનું પરિવાર બી સાંભળવા તૈયાર નથી એવી એમની ઇમેજ છે. આપણે બધા લોકો જાણીએ છીએ કે શું ધંધો છે કોનો. ગૃહમંત્રી તરીકે તમે મારી પાસે કોઈ બી પ્રકારના કેસ લઈ આવો તો હું કોઈ સામાન્ય નાગરિક પર અત્યાચાર થાય એવો કેસ ક્યારેય તમને મદદ ના કરી શકું. હવે જે છે બધાને જ ખબર છે, રાજ્યના નાગરિક તરીકે આપણી સૌની બી એક ફરજ છે કે સાચી વાત, સાચી જે ઘટના બની છે એ લોકો સુધી પહોંચાડવી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આજથી સાગર પરિક્રમા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે સાગર પરિક્રમા 2022 ખારવા અને માછીમાર સમાજ સાથે સીધો સંપર્ક સ્થાપવાનો પ્રયાસ છે. આ પ્રોજેક્ટ દ્વારા મત્સ્ય સંપદા, તેને લગતા ઉદ્યોગો, વેપાર અને તેને લગતી સમસ્યાઓનો રૂબરૂ તાક મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. મત્સ્ય ખેડૂતોને પણ ખેડૂતો તથા પશુપાલકોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા મળશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે 5 અને 6 માર્ચ 2 દિવસ માટે માંડવીથી ઓખા અને પોરબંદર સુધીની સાગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે 16.5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ભારતના ખેડૂતો લે છે. એવું જ કિસાન ક્રેડિટ કાર્ડ માછીમાર ભાઈઓને આપવા માટેનો નિર્ણય પણ પ્રધાનમંત્રીશ્રીએ કરી નાખ્યો છે અને એની SOP પણ બની ગઈ છે. પણ હજુ એની લોકોમાં પણ જાગૃતિ ઓછી છે, બેન્કિંગ ક્ષેત્રમાં પણ હજી એની સ્વીકૃતિ સામે કેટલાક પ્રશ્નો છે. એટલે એનું અવેરનેસ જિલ્લા સ્તર ઉપર આવે અને વધુમાં વધુ આ સમાજને એનો લાભ મળે એ આશય સાથે અમે નીકળવાના છીએ. મને કાલે જ જાણવા મળ્યું કે જે પ્રકારે ભારત સરકાર ખેડૂતોને વ્યાજમાં રાહત આપે છે અને એમાં રાજ્ય સરકારે પોતાનો હિસ્સો જોડી દેવાથી ગુજરાતમાં ખેડૂતોને 0% મળે છે, એમ ફિશરીઝ સેક્ટર માટે પણ મને એમ છે કે ગુજરાત સરકારે કાલે બજેટની અંદર ઘોષણા કરી દીધી છે. એટલે હું રાજ્યની સરકારને, ભારત સરકાર ફિશરીઝ વિભાગ વતી અભિનંદન આપું છું, એમને ધન્યવાદ પાઠવું છું કે એમના કારણે દેશની અંદર એક મેસેજ જશે અને આ સેક્ટરનું પણ મહત્ત્વ ધ્યાનમાં આવશે. તો હવે હું માનું છું ત્યાં સુધી આ બજેટની જ્યારે અસર આપણે આ સત્ર પૂરું થયા પછી આપણા રાજ્યમાં આવશે તો આપણે વધારાની વાત જોડી શકીશું કે ખેડૂતોની જેમ ગુજરાતના માછીમાર ભાઈઓને પણ 0% ઇન્ટરેસ્ટથી ધિરાણ મેળવવાની સંભાવના ઊભી થશે. એટલે આ આ પ્રકારની એક KCC એ અમે પશુપાલન વિભાગ માટે પણ આવું KCC આપવા માટેની મંજૂરી આપી છે. હું માનું છું ત્યાં સુધી પશુપાલકોને પણ 4% તમે ભારત રાજ્ય સરકારે, એટલે પશુપાલકોને અને ફિશરીઝ બંને વિભાગ માટે ગુજરાત સરકારે આ 4% જે ખેડૂતો માટેની ધારાધોરણ હતા એ જ ધારાધોરણ આ બંને કાર્ડ માટે પણ એમણે સ્વીકારી લીધા છે. એ માટે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું અને કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈને પણ ધન્યવાદ આપું છું કે એક આ નવી પહેલને એમણે રાજ્યમાં, મને એવું લાગે છે કે મારે એ પણ અહીંયા કહેતા મને સંકોચ નથી, અથવા તો મારી જાણકારી મુજબ ગુજરાતે પહેલું રાજ્ય છે જેણે આ પ્રકારની જાહેરાત કરી છે. એટલે એક પ્રકારે ફરીથી એ અન્ય પ્રાંતોને પણ પ્રેરણા લેવા માટેનું નિમિત્ત બનશે. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
Let's go practice. अरे उभो रे यार, मारा बैंक अकाउंट में खोटी एंट्री नो प्रॉब्लम छे। तो बैंक में फरियाद नोंधाव ने। बैंक ने लखी ने एक महीनो थई गयो, पर तेओ गुगली पर गुगली नाखी रह्या छे। तो आरबीआई ना बैंकिंग लोकपाल ने आनी जाण कर। तो हूँ समझावूं छूं। जिम क्रिकेट मा थर्ड अंपायर एमज आरबीआई नो बैंकिंग ओम्बड्समैन। आरबीआई कहे छे जो बैंक तमारी फरियाद नो उकेल एक महीना मा ना लावे तो तमे आरबीआई नी कम्प्लेन मैनेजमेंट सिस्टम पर ऑनलाइन फरियाद करी शको छो। आ छे आरबीआई नो तमारी फरियाद उकेलवा माटे नो सरल मार्ग, ए पण मफत। आरबीआई कहे छे जानकार बनो, सतर्क रहो। विराम बाद आपનું સ્વાગત છે, સમાચારમાં આગળ વધીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 6 નગરપાલિકાઓના 17,883 જેટલા રહેણાંક મકાનોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાનું કુલ 9,48,00,000 રૂપિયાના કામોને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યના નગરોમાં જનસુખાકારી કામો હાથ ધરવામાં આવશે, જેનાથી કપડવંજ, સાવલી, દેવગઢ બારિયા, ચકલાસી, બારીજા અને છોટાઉદેપુર નગરપાલિકાઓની સોસાયટીઓને લાભ મળશે। આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના નગરોમાં સ્વચ્છતા પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરતા દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે। રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિષયક રજૂ કર્યું હતું, જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે। કૃષિમંત્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીમાં નવા નવા સંશોધનના આધારે રાજ્યના વધુને વધુ ખેડૂતો ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી આ વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે। એટલે કે આ વિધેયક ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીને બદલે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી તરીકે ઓળખાશે। આ યુનિવર્સિટીનું મુખ્ય મથક હવે ગાંધીનગરના બદલે પંચમહાલના હાલોલ ખાતે રહેશે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે મુખ્ય ભૂમિકા હોવાથી એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના નિયામક અને સ્ટેટ એગ્રીકલ્ચરલ મેનેજમેન્ટ એન્ડ એક્સટેન્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત રાજ્યની યુનિવર્સિટીના સંચાલક મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તેમજ હોદ્દાની રૂપે સભ્ય હોય તે સિવાયના સભ્યોના હોદ્દાની મુદત 2 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 10મી માર્ચથી 14મી માર્ચ સુધી યોજાનાર ડિફેન્સ એક્સપો 2022 મોકૂફ રાખવામાં આવ્યો છે। રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સહભાગીઓ દ્વારા અનુભવાતી લોજિસ્ટિક સમસ્યાઓને કારણે એક્સપો મોકૂફ રાખવામાં આવ્યો છે, જો કે આ એક્સપોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયંત્રણો હળવા કરાતા હવે ફરી એક વખત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલતી કામગીરીને અસરકારક બનાવવા માટે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓને આદેશ આપ્યો છે। મહત્વનું છે કે પોલીસ ખાતાની કામગીરીને વધુ પ્રજાભિમુખી બનાવવા માટે પોલીસ કામગીરી અસરકારક રીતે થઈ શકે તે હેતુસર સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સિંગ, બુટલેગર મહિલાઓનું પુનર્વસન, વિદ્યાર્થી પોલીસ કેડેટ પ્રોગ્રામ, પબ્લિક એન્ડ સ્ટુડન્ટ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ, બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત, બાળકોનું કાઉન્સેલિંગ, કેફી પદાર્થો અંગે જનજાગૃતિ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ યુક્રેનમાં ફસાયેલા શિવમ શર્માના પરિવારની તેમના ઘરે જઈને મુલાકાત લીધી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટરે શિવમના ખબર અંતર પૂછ્યા અને ઝડપથી પાછા લાવવાની તમામ વિગતો પરિવારને આપી હતી। શિવમ શર્મા હાલ યુક્રેન બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા હેમખેમ પહોંચી ગયો છે, તેમજ ભારતીય દૂતાવાસના સંપર્કમાં હોવાથી પરિવારને પણ શાંતિ મળી છે। શિવમના પિતાએ કહ્યું કે અમને સરકાર પર પૂરો ભરોસો છે, સાથે મુલાકાત લેવા બદલ કલેક્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। અને સરકારના જે પ્રયત્નો છે એના કારણે એ ખૂબ આશ્વાસિત છે અને એ ખૂબ એમને સરકારશ્રી તરફથી સરકારના પ્રયત્નો ઉપર પૂર્ણપણે વિશ્વાસ હોવાના કારણે આશ્વસ્ત છે અને એમને મળીને મને પણ આનંદ થયો અને બાળક એમનું ઝડપથી પાછા આવી જશે અને એ લાગણી એમના માતામાં જોવા મળી રહી છે કે એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા છે
મારો સન શિવમ શર્મા જે યુક્રેનમાં અભ્યાસ કરે છે, હાલમાં બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા ખાતે પહોંચી ગયેલ છે અને રોમાનિયા ખાતે ભારતના એમ્બેસી તરફથી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એના કારણે અમે બહુ આશ્વસ્ત છીએ અને સરકારના દરેક પગલામાં વિશ્વાસ છે અને એના જોડે અમારે દિવસમાં 2-3 વાર જ્યારે નેટ આવે અને અવેલેબલ હોય એ વખતે અમારે એની સાથે વાત થાય છે, એ બધી ત્યાં શું વ્યવસ્થા છે એના સાથે અમને જાણકારી આપીને માહિતી ઉપલબ્ધ કરે છે. ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા મિશન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટેમ્પલ બેલ દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ડમ્પિંગ સાઇટ પર જમા કરવામાં આવી રહ્યું છે, પરંતુ ટેમ્પલ બેલના ચાલકો તેમના નિયત વિસ્તારમાંથી કચરો ઉપાડતા ન હોવાની ફરિયાદો મહાનગરપાલિકાને મળી હતી, જેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા ટેમ્પલ બેલોમાં ₹25 લાખના ખર્ચે GPS સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનું મોનિટરિંગ મહાનગરપાલિકામાં GIS સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આ નવી પહેલથી કચરો ઉઠાવનાર વાહન ચાલકોની મનમાનીનો અંત આવશે. ટેકનોલોજીનું વધારેમાં વધારે મહત્તમ ઉપયોગ કરી અને એડમિનિસ્ટ્રેશનની વહીવટની અસરકારકતા વધારવા માટેના જે કાંઈ પ્રયત્નો છે એ પૈકી જે ટેમ્પલ બેલ ત્રણેય વોર્ડમાં ભાવનગરના કાર્યરત છે એ ટેમ્પલ બેલ એના નિયત રૂટે જાય છે કે કેમ, નિયત સમયે જાય છે કે કેમ, ત્યાંથી ડમ્પ સાઇટ નિયત જાય છે કે કેમ, આ બધી જ વાતોનું ટ્રેસિંગ ને ટ્રેકિંગ કરવા માટે GPS સિસ્ટમ ફિટ કરવાનું અને GPS સિસ્ટમ દ્વારા ટ્રેકિંગ કરવાનું મહાનગરપાલિકાએ એક ટેકનોલોજીના ઉપયોગ કરીને સમગ્ર પ્રોજેક્ટની અસરકારકતા વધારવા માટે આશરે 25-1 લાખ જેટલી એમાઉન્ટ ફાળવીને આ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનલ ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. લોકદરબાર સેવા સેતુ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ ઝોનના કરદાતાઓએ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ઝોનના તમામ 8 ઇલેક્શન વોર્ડના નાગરિકોના મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ અંગેના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં AMC પૂર્વ ઝોનના હેડ નરેશ રાજપૂત અને ડેપ્યુટી એસેસર ટેક્સ કલેક્ટર કનકસિંહ લોહાડિયાએ ઉપસ્થિત લોકોને સંબોધિત માહિતી આપી હતી. પૂર્વ ઝોનના 8 ઇલેક્શન વોર્ડ છે અને એમાં જુદા જુદા વિસ્તારોના કરદાતાઓ એમના પ્રોપર્ટી ટેક્સને લગતા નાના મોટા કામો લઈ અને અરજીઓ કરતા હોય છે. આ અરજીઓનું સ્થળ ઉપર જ તરત એમને માર્ગદર્શન આપવામાં આવે, એ મુજબના પુરાવાઓની ચકાસણી કરી સ્થળ ઉપર જ તેનો નિકાલ થાય તેવું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોકદરબાર સેવા સેતુ ટાઈપના કાર્યક્રમનું આયોજન થયું છે. સાતેય ઝોનમાં એક સાથે એક પ્રકારનું આયોજન કરાયેલું છે, એટલે જે એક પૂર્વ ઝોનનો અરજદાર છે એને સગવડ અને સરળતા મળી રહેશે એટલી જ તમામ ઝોનના પ્રત્યેક અરજદારને, પ્રત્યેક વ્યક્તિને એ મળી રહેશે, એ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન ગોઠવાયેલું છે. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થતી હોવાથી મહિલા દિવસ સપ્તાહ નિમિત્તે આજથી 11 માર્ચ સુધી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબના મહિલા અગ્રણી મીરા પંચવાણીના વરદ હસ્તે મેડિકલ ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીતા શ્રીવાસ્તવ, દક્ષ શાહ, ડોક્ટર અંજના ચૌહાણ સહિત મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સપ્તાહ દરમિયાન નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓનું ફ્રૂ ચેકઅપ કરવામાં આવશે. આ વીકની શરૂઆત એટલા માટે કરી છે કે આખું વીક અમે મહિલાઓનું ચેકઅપ કરવાના છીએ ફ્રી ઓફ ચાર્જ. એમાં ગાયનેકના પ્રોબ્લેમ હોય કે માથું દુખતું હોય કે ન્યુરોના પ્રોબ્લેમ હોય કે એમને કંઈ બીજા આંખના કે દાંતના પ્રોબ્લેમ હોય, એ વિચારધારાથી વિચારીને એમણે આજે 4 તારીખે ઉદ્ઘાટન આ વીકનું કરાવ્યું છે અને આ આખું 11 તારીખ સુધી ફ્રી ચેકઅપ થવાનું છે. ખૂબ સારી ડૉક્ટરની ટીમ છે, યંગ ટીમ છે અને એ યંગ ટીમ દ્વારા અહીંયા આજરોજ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે અને વિનામૂલ્યે થઈ રહ્યું છે, તો એમાં હું આજે ટેસ્ટિંગ કરવા માટે આવી છું.
હવે જોઈશું વિધાનસભાના સમાચાર. આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી સવારે 10 વાગ્યે ખુશનુમા વાતાવરણમાં શરૂ થઈ હતી. એજન્ડા ઉપર સરકારી વિધેયકોની કામગીરી મુખ્ય હતી, જેમાં સર્વપ્રથમ સન 2022નું ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંગેનું સુધારક વિધેયકનું કામકાજ હાથ ઉપર લેવાયું હતું. સરકારી અને ખાનગી લેન્ડ ગ્રેબિંગ ઉપર કડક નિયંત્રણ લાદતો આ કાયદો તારીખ 29 ઓગસ્ટ 2020 રોજ વટહુકમ બહાર પાડી અમલમાં મુકાયો હતો, જે માટે તારીખ 24 ઓક્ટોબર 2022 રોજ વિધેયક પસાર થયું હતું. ત્યારબાદ આ કાયદો ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવતા કોર્ટની સૂચનાથી કાયદામાં જરૂરી સુધારા કરી ગત 11 જાન્યુઆરીથી વટહુકમ દ્વારા તેનો ફરી અમલ શરૂ થયો હતો, જેને વિધિવત બિલનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક ગૃહ સક્ષમ આપ્યું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીનોના ભાવ બીજા રાજ્યો કરતાં ઊંચા છે, એટલે ભૂમાફિયાઓ સામે કડક હાથે કામ લેવા આ કાયદો લગાયો છે અને એમાં છટકબાજીને પૂરવા માટે જરૂરી સુધારા કરાયા છે. આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કુલ 12,342 ફરિયાદો મળી છે, જેમાં 1,014.61 હેક્ટર જમીનને લગતી 818 અરજીઓ મંજૂર કરાઈ છે, જેમાં 586 FIR દાખલ કરી 2,256 ઇસમોની ધરપકડ કરાઈ છે અને 336 કેસોમાં ચાર્જશીટ પણ ફાઇલ થઈ ચૂકી છે. મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે આ કાયદાના કારણે 2,863 વીંગા જમીનો ઉપરના દબાણો આપણે ખાલી કરાવી શક્યા છીએ અને મૂળ માલિકોને જે જમીનો આપણે પરત અપાવી શક્યા છીએ તેની બજાર કિંમત રૂપિયા 1,075 કરોડ છે. એમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા વિધેયકનો અમલ 11 જાન્યુઆરી 2022 આવ્યો હોવાનું ગણાશે, જેમાં વન અધિકારી ધારો 2006 હેઠળ અનિર્ણિત અરજીઓવાળી જમીનોને મુક્તિ મળશે. વિશેષ કોર્ટના હુકમ સામે તોહમતદાર હાઈકોર્ટમાં અપીલ કરી શકશે અને ગુનો સાબિત થતા જમીન પચાવી પાડનારને 10 થી 14 વર્ષની જેલની સજા થશે. આ સુધારા વિધેયક ઉપરની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારી અને ખાનગી જમીનો અસામાજિક માથાભારે તત્વો દ્વારા કબજે કરી પ્રજાને કનડગત કરવાનો પ્રશ્ન દાયકાઓ જૂનો છે, પણ જમીનોના ભાવ ઘણી જગ્યાએ મીટર દીઠ રૂપિયા 50,000 થી માંડીને રૂપિયા 1,00,000 સુધી પહોંચતા જમીનો ગેરકાયદેસર રીતે હડપ કરવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરદેશમાં રહેતા NRIGOની જમીનો અક્યામતો ભૂમાફિયા પચાવી પાડતા હોય તેવા ઘણા કિસ્સા ધ્યાને આવ્યા છે અને એટલે આ કાયદો લવાયો છે. ભાજપના ધારાસભ્ય સર્વશ્રી CK રાહુલજીએ આ કાયદો આદિવાસી ભાઈઓ માટે ઘણો ઉપયોગી ગણાવ્યો હતો. પિયુષ દેસાઈએ અપીલમાં જવા માટે સુધારો કરવાની બાબતને પણ યોગ્ય ગણાવી હતી, તો અરવિંદ પટેલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અરજીઓ ઉપર ઝડપી વિચારણા કરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. આ ચર્ચા બાદ ભાજપના ધારાસભ્યોએ આ સુધારા વિધેયક પસાર કરાવ્યું હતું. ત્યારબાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લેવાયેલું સન 2022નું ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સુધારા બિલ પણ પસાર થયું હતું. આ યુનિવર્સિટી 2017થી કાયદા દ્વારા પ્રસ્થાપિત થઈ આણંદમાં કાર્યરત છે, પરંતુ સન 2022-23ના કેન્દ્રના બજેટમાં કુદરતી કૃષિની વૃદ્ધિ કરવાનું જાહેર થતાં રાજ્ય સરકારે હવે આ યુનિવર્સિટીનું નામ ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી તરીકે નક્કી કરતા આ સુધારા વિધેયક લાવી પસાર કરાયું છે. આ યુનિવર્સિટી પંચમહાલના હાલોલમાં સ્થાપવાનું નક્કી કર્યું છે. આજે સવારે પ્રશ્નોત્તરી કાળમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પશુ દવાખાના અંગેના પહેલા પ્રશ્નની ચર્ચામાં હંગામો સર્જાતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજાભાઈને સભાગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા, જેને પગલે વિરોધ પક્ષ કોંગ્રેસ આજે ગૃહની કામગીરીનો છેવટ સુધી બહિષ્કાર કર્યો હતો. વિધાનગૃહ હવે શનિ રવિની રજા બાદ સોમવારે બપોરે 12 વાગ્યે મળવાનું છે. સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. કાર્યક્રમના પ્રાયોજક છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા જનહિતાર્થે.